નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા આજે આપણે સીએટી એટલે કે જ્ઞાન સેતુ ધોરણ છ પ્રવેશ પરીક્ષાની અંદર આપણે કેવા પ્રકારના પ્રશ્નો પર્યાવરણ વિભાગના પૂછાય છે તે જોઈશું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે બસો પચાસથી થી પણ વધારે પ્રશ્નોની અહીંયા ચર્ચા કરવાના છીએ જેથી આપણને ખબર પડે કે સીઈટીની જે પરીક્ષા હોય છે તેના પેપરમાં કેવા પ્રકારના પર્યાવરણના પ્રશ્નો પૂછાઈ શકે છે તો ચાલો હવે આપણે જોઈએ પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયું પ્રાણી સૌથી વધુ ઊંઘ લે છે તો જવાબ આવશે ઓપ્શન એ અજગર જે સૌથી વધુ ઊંઘ લે છે ભેંસ ઘોડો અને બિલાડી તે કરતા વધારે બરાબર નંબર બે નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે ઉત્તર આવશે ઓપ્શન સી માછલી નંબર ત્રણ નીચેનામાંથી કયું પ્રાણી મનુષ્ય કરતાં ચાર ગણું વધારે જોઈ શકે છે જવાબ આવશે ઓપ્શન એ સમડી ઓપ્શન બી ગરુડ ઓપ્શન ત્રણ સી તો સોરી આ ઓપ્શન સી ગીધ તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય વિકલ્પ એ આપણા મનુષ્ય કરતા ચાર ગણું વધારે જોઈ શકે છે આથી ઉત્તર આવશે ઓપ્શન ડી આપેલ તમામ નંબર ચાર નીચેનામાંથી સૌથી વધુ સચેત ઘ્રાણેન્દ્રિય કોની હોય છે જવાબ આવશે ઓપ્શન બી કૂતરો વાઘની કઈ ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય છે છાબ આવશે સાંભળવાની જોવાની સૂંઘવાની એ ત્રણેય એટલે કે ઓપ્શન ડી આપેલ તમામ નંબર છ નીચે આપેલા બીજમાંથી લીસી સપાટીવાળું બીજ કયું નથી બરાબર તો જે ચણા છે એ લીસી સપાટીવાળું બીજ નથી કારણ કે નીચે સપાટી તમે જોશો તેને તમે અળશો તો થોડું ખરબચડું જણાશે જ્યારે વટાણા મગ અને મકાઈ એ ત્રણેય લીસી સપાટી ધરાવે છે આથી આપણો આન્સર આવશે ઓપ્શન એ ચણા નંબર સાત બીજનો ફેલાવો આમાંથી કોના દ્વારા થાય છે તો બીજનો ફેલાવો એ મનુષ્ય પ્રાણીઓ બરાબર પાણી પવન બધા દ્વારા થાય છે જવાબ આવશે ઓપ્શન ટી ઉપર ડી ઉપરના બધા જ નંબર આઠ આમાંથી સાના બીજના સીંગો પૂર્ણ વિકાસ થતા જાતે જ ફાટી જાય છે સોયાબીન અને વટાણા એ બંનેના જે બીજ છે એના જે સીંગો આવે એ પૂર્ણ જ્યારે એનો વિકાસ થઈ જાય ત્યારે જાતે જ ફાટે છે અને દૂર ક્યાંક જઈને ફેલાય છે અને ત્યાંથી છોડવો ઉગે છે બરાબર આવું થાય છે એટલે સિંગ પૂર્ણ વિકાસ થઈ જતા સિંગનો ફાટી જાય એવા બીજ છે ઓપ્શન એ વર્ષીય સોયાબીન અને ઓપ્શન બી વટાણા એટલે કે જવાબ આવશે એ અને બી બંને નંબર નવ રોગનો ફેલાવો આમાંથી કયું જૂથ કરે છે વિદ્યાર્થી મિત્રો રોગનો ફેલાવો માખી અને મચ્છર કરે છે બરાબર ઘણા બધા જેમ કે મેલેરિયા છે ડેન્ગ્યુ છે એ બધા આ માખી અને મચ્છર કરે છે આગળ નંબર દસ આમાંથી કયું ખોટું છે અહીં આપણને ચાર વિધાન આપેલા છે ચલો વાંચીએ ઓપ્શન એ મેલેરિયાનો ફેલાવો માદા ઓનોફિલિસ મચ્છર કરે છે નંબર બી બધા જ પ્રકારના મચ્છર મેલેરિયાના રોગનો ફેલાવો કરે છે સી મચ્છરની બચ મચ્છરથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો ડી પાણીની ટાંકી ચોખ્ખી રાખવી વિદ્યાર્થી મિત્રો જે મેલેરિયાનો ફેલાવો હોય એ માદા જ એનોફિલિસ મચ્છર જ કરે છે વડે આપણે મચ્છરથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરીએ અને પાણીની ટાંકીને ચોખ્ખી રાખીએ કારણ કે પાણીની ટાંકીમાં જો ગંદકી હોય તો ત્યાં મચ્છરનો ઉપદ્રવ થાય મચ્છરો ઈંડા મૂકે જેથી વધારે રોગ ફેલાય આથી ઓપ્શન બી બધા જ પ્રકારના મચ્છર મેલેરિયાના રોગનો ફેલાવો કરે છે એ વિધાન ખોટું છે નંબર અગિયાર નીચેનામાંથી રોગનો ફેલાવો કોણ કરે છે જબ આવશે ઓપ્શન સી એ અને બી બંને એટલે કે વાયરસ અને જીવાણુ એ બંને રોગનો ફેલાવો કરે છે નંબર બાર મારે લોહીની ઊંડી તપાસ કરવી છે તો કયા સાધનોનો ઉપયોગ કરીશ જબ આવશે માઇક્રોસ્કોપ સ્ક્રોસ્કોપ આપણે લોહીની ઊંડી તપાસ કરવી હોય તો આપણે માઇક્રોસ્કોપ નામના સાધનનો ઉપયોગ કરીશું પછી છે નંબર તેર ઉપરકોટનો જિલ્લો કયા શહેરમાં આવેલો છે જવાબ આવશે ઓપ્શન ડી જૂનાગઢ જૂનાગઢની અંદર ઉપરકોટનો કિલ્લો આવેલો છે નંબર ચૌદ ગઢ એટલે શું તો કિલ્લાની બહારની તરફ દેખાતો ઘોડાકાર જે ભાગ હોય તેને કહેવાય ગઢ ઘણી વખત આપણે જોઈએ જે કિલ્લો હોય તેની બહારની તરફ એક ઘોળાકાર ભાગ હોય છે તેને કહેવાય ગઢ આથી આપણો આન્સર આવશે ઓપ્શન બી તમે સૂર્યોદય જોઈ રહ્યા છો તો દક્ષિણ દિશા તરફ કઈ દિશ દક્ષિણ દિશા તમારી કઈ તરફ હશે સમજી લો કે આ સૂર્યો આ સૂર્યોદય છે અહીં તમારું મુખ છે તો આપણી દક્ષિણ દિશા તો વિદ્યાર્થી મિત્રો આ દક્ષિણ દિશા થાય કે જે આપણી જમણી બાજુ થશે ઉપરકોટના જી કિલ્લામાં મૂકવામાં આવેલ તોપનું નામ શું છે તો જવાબ આવશે ઓપ્શન એ નીલમ નંબર નકશામાં ઉત્તર દિશા દર્શાવવા કયા સંકેતનો ઉપયોગ થાય છે આન્સર આવશે ઓપ્શન બી આવી નિશાની છે ખબર તમે કોઈ પણ પ્રકારનો નકશો જુઓ તો એ નકશાની ઉપર સાઈડ જે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ તે બધું આવેલું છે ત્યાં આગળ તમને આવી નિશાની જોવા મળે છે કે જે ઉત્તર દિશા દર્શાવે છે નંબર અઢાર નીચેનામાંથી કયું સ્થળ ઉપરકોટના કિલ્લામાં આવેલું નથી ઓપ્શન સી કારણ કે અડીકડી વાવ નવગણ કુવો અને બૌદ્ધ ગુફાઓ આ ત્રણેય વસ્તુ ઉપરકોટના કિલ્લાની આસપાસ આવેલી છે એટલે કે ઉપરકોટના કિલ્લામાં આવેલું છે જ્યારે સક્કરબાગ સક્કરબાગ નામનું કોઈ પણ સ્થળ આવેલું નથી ચાલો નંબર ઓગણીસ નીચેનામાંથી કયા પદાર્થો અવકાશમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તમને તો ખબર છે જે ગ્રહ છે જે તો ગ્રહ છે બરાબર આપણા આઠ પછી તારાઓ તો તમે રોજ રાત્રે જોવો જ છો ટમટમતા ચંદ્ર તો ચંદ્ર પણ હોય છે આથી અવકાશમાં આપેલ તમામ ચંદ્ર તારાઓને ગ્રહ એ ત્રણેય પદાર્થ જોવા મળે છે નંબર વીસ પૃથ્વીના ગોળા પર જમીનનો ભાગ કયા રંગથી દર્શાવાય છે જવાબ આવશે ઓપ્શન એ લીલો વિદ્યાર્થી મિત્રો જો તમે ક્યાંય ચોપડીમાં કે પુસ્તકમાં તમે ગમે ત્યાં પૃથ્વીનો ઘોડો જોયો હોય તો ત્યાં તમને વાદળી વાદળી રંગનું પાણી દેખાડવામાં આવશે એટલે કે જે સમુદ્રને દર્શાવે છે અને જે લીલા રંગનો ભાગ હોય છે તે જમીન દર્શાવે છે બરાબર આથી આપણો જવાબ આવશે ઓપ્શન એ લીલો આગળ જોઈએ નંબર એકવીસ સુનિતા વિલિયમ્સ અવકાશમાં પૃથ્વીથી કેટલા કિમી ઉપર ગયા હતા જવાબ આવશે ઓપ્શન બી ત્રણસો સાહીઠ કિમી નીચેનામાંથી કયો તહેવાર ચંદ્રની કળા સાથે સંબંધિત નથી જવાબ આવશે ઓપ્શન ઈ નાતાલ કારણ કે ઈદ બરાબર એની અંદર પણ ચંદ્રની કળા સાથે સંબંધિત છે શરદ પૂર્ણિમા અને ચોથ આ ત્રણેય વસ્તુ એ ચંદ્રની કળા સાથે સંબંધિત છે જ્યારે નાતાલ નથી તે તારીખ મુજબ છે બરાબર નીચેનામાંથી કઈ વિગત પૃથ્વીના ઘોડા પર દર્શાવેલ હોય છે તો વિદ્યાર્થી મિત્રો પૃથ્વીના ઘોડા પર તમને ખબર જ હશે મહાસાગરો જ મેં અત્યારે જ કીધું વાદળી રંગથી દર્શાવેલા હોય છે વૃત્તો તો અક્ષાંશ વૃત્તો અને રેખાંશ વૃત્તો છે એ પણ દર્શાવેલા હોય છે ઊભા અઢાર લીટા તમે કાલ્પનિક રેખાઓ જોઈ શકો છો જે વૃત્ત જ છે પછી દેશો તો દેશો તો હોય જ મેઇન છે બરાબર નકશાનું અને તો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ નંબર ચોવીસ તો પૃથ્વી પરની દરેક વસ્તુની સ્થિતિ કેવી હોય હવે ખેંચાણ બળ ખબર છે તમને કે આપણે કોઈ પણ દળો કે કોઈ પણ વસ્તુ ઉપર નાખીએ છીએ તો એ પાછી પૃથ્વી પર જ આવે છે હવામાં નથી ઉડતી એનું કારણ શું છે તો કે પૃથ્વી ગુરુત્વા ક્ષણ બળ નામનું ખેંચાણ બળ ધરાવે છે જે પોતાની તરફ દરેકે દરેક વસ્તુ ખેંચે છે આથી જો આ પૃથ્વીનું પોતાનું ખેંચાણ બળ ન હોય તો પૃથ્વી પરની દરેક વસ્તુ હવામાં સ્થિર રહેશે એટલે કે બરાબર નીચે નહીં આવે પાછું એટલે જવાબ આવશે ઓપ્શન એ હવામાં સ્થિર રહેશે નંબર છવ્વીસ ગાંધીજી કયા આશ્રમમાં રહેતા હતા તો વિદ્યાર્થી મિત્રો તમને તો ખબર જ છે બરાબર સાબરમતી કિનાર અમદાવાદની સાબરમતી નદીના કિનારે ગાંધીજીએ પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો જેનું નામ છે સાબરમતી આશ્રમમાંથી જવાબ આવશે ઓપ્શન ડી સાબરમતી આશ્રમ કચરાનો ઢગલો એક અઠવાડિયા સુધી પડી રહે તો શું થાય વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કચરાનો ઢગલો હોય અને એ જો એક કલ એક અઠવાડિયા સુધી પડ્યો રહે તો રોગચાળો ફેલાય બરાબર મચ્છરો થાય રોગચાળો ફેલાવે કચરો સડે તેથી શું થાય કચરામાંથી વાસ આવે તો વસ્તુ થાય એટલે કે આપેલ તમામ આપણો આ પ્રશ્નનો ઉત્તર આવશે નંબર અઠ્યાવીસ આપે આપણે સફાઈ કામદાર સાથે કેવું વર્તન કરવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ સફાઈ કામદાર છે તો તે આપણી આપણા સફાઈ કરીને આપણા ઘરને ચોખ્ખું આપણા આંગણાઓને બરાબર આપણા મહોલાને ચોખ્ખું રાખે છે સ્વચ્છતા રાખે છે આથી રોગચાળો નથી ફેલાતો અને ઘણું બધું આપણું થાય છે બરાબર તો આપણે એની જોડે નફરત ન કરવી જોઈએ હેરાન ન કરવા જોઈએ અને ધૂતકારવા ન જોઈએ આથી આપણે શું કરવું જોઈએ તો તેમને પણ માન આપવું જોઈએ જવાબ આવશે ઓપ્શન એ માન આપવું જોઈએ નંબર ઓગણત્રીસ ગાંધીજી કઈ બાબતના ખૂબ જ આગ્રહી હતા જવાબ આવશે ઓપ્શન સી સ્વચ્છતાના ગાંધીજી ખૂબ જ આગ્રહી હતા નંબર થ્રી સેજલ શાકભાજી ખરીદવા પ્લાસ્ટિકની થેલીનો ખૂબ ઉપયોગ કરે છે તો તમે તેને શું સલાહ આપશો તો પ્લાસ્ટિકની થેલી વાપરવાની કાગળની થેલી વાપરવાની કે કાપડની થેલી વાપરવાની તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે પ્લાસ્ટિકના ઘણા બધા નુકસાન છે તો આપણે પ્લાસ્ટિકની થેલી વાપરવાની સલાહ તો નહીં જ આપીએ આપણે પ્લાસ્ટિકની જગ્યાએ કાગળની થેલી અથવા કાપડની થેલી વાપરવાના સલાહ વાપરવાનું સલાહ આપશું આથી જવાબ આવશે ઓપ્શન ડી બી અને સી બંને હરીફ ટીમને હરાવવા માટે ટીમમાં શું જરૂરી છે બરાબર હરીફ ટીમને એટલે કે કોઈ પણ ટીમ હોય સામેની ટીમ બરાબર તેને આપણે હરાવવું હોય તો શું કરવાનું તો કે ઝઘડા કરવા ઝઘડા ન કરાય ટીમના સભ્યો સાથે અબોલા લેવા એ પણ ન કરાય રમતમાં મન ફાવે તેમ રમવું તો તે પણ આપણે હારી શકીએ છીએ જીતી ન શકીએ જો આપણે હરીફ ટીમ હોય એટલે કે જે આપણી હરીફાઈમાં જે ટીમ છે તેને હરાવી હોય તો તેના માટે ટીમની અંદર એકતા રાખવી પડે બરાબર એકતા હોય તો જ ટીમની અંદર આપણે જીતી શકીએ છીએ રમત રમવાથી કયા ગુણોનો વિકાસ થાય છે તો રમત રમવાથી આપણને ખેલ દિલી બરાબર ખેલ પ્રત્યેનો બરાબર પછી સંઘભાવના બરાબર એકબીજા સાથે એકતા રાખવાની બરાબર એની સંઘ ભેગા રહેવાનું સંઘભાવના અને એકતા આ ત્રણે આપેલ તમામ ગુણોનો વિકાસ થાય છે નંબર કઈ રમત સાંધિક રમત નથી તો જવાબ આવશે ઓપ્શન ડી ટેનિસ સોરી નંબર ચોત્રીસ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલા શાકને શું કહેવાય છે બાડ્યું ખબર આપણને ધોરણ પાંચની અંદર પર્યાવરણ આસપાસમાં એક પાઠ આવતો જેની અંદર એક ખાસ પ્રકારના માટલામાં માટલાની અંદર ઘણા બધા મસાલાઓ શાકભાજીને બધું નાખીને પછી માટલાને ઊંધો રાખીને પકાવવામાં આવે છે તેને ચુસ્ત રીતે બંધ કરીને બરાબર તો એ પ્રકારનું જે બનાવવામાં આવે છે તમને યાદ જ હશે તો એના દ્વારા જે તૈયાર થયેલા જે શાક હોય તેને ઊંબાડ્યું કહે છે ચલો નંબર પાંત્રીસ રૂને રેટિયા ઉપર કાતીને શું બનાવવામાં આવે છે જવાબ આવશે સૂતરની આંટી બરાબર આપણે રૂને રેટિયા ઉપર કાતીએ તો એક સૂતરની આંટી બને છે કે રૂથી સૂતરાઓ કાપડ બને છે કાપડ બને પણ એ પહેલાં સૌથી પહેલાં સૂતરની આંટી બને પછી કાપડ બને કાપડ બને પછી સાડીને રૂમાલ બને એથી આપણો આન્સર આવશે ઓપ્શન ડી સૂતરની આંટી નંબર છત્રીસ ઘઉંની ખેતી કઈ ઋતુમાં કરવામાં આવે છે જવાબ આવશે ઓપ્શન બી શિયાળો નંબર સાડત્રીસ સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે જવાબ આવશે ઓપ્શન એ અળસિયા બરાબર અળસી અળસિયાનું પ્રમાણ વધે તો પછી આપણી ખેતીની જે જમીન છે તે પણ પોચી થાય તે પણ ઉપદ્રવી બને નંબર આડત્રીસ શેરડીના રસમાંથી શું બને છે વિદ્યાર્થી મિત્રો તમે ખાંડ ખાવ તો તે શેર એ ખાંડ કેમાંથી બને છે તો એ શેરડીના રસમાંથી બને છે બરાબર ગોળ ખાંડ આ બધું શેરડીના રસમાંથી બને છે આપણો આન્સર આવશે ઓપ્શન બી ખાંડ ગુજરાતના રાજ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે જવાબ આવશે ઓપ્શન એ કર્કવૃત બરાબર ગુજરાતના રાજ્યોના થોડો વચ્ચો વચ્ચમાં કર્કવૃત્ત પ્રસાર થાય છે નંબર ચાલીસ ગુજરાત રાજ્યનો વિસ્તાર દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો જવાબ આવશે ઓપ્શન ડી ગુજરાતમાં બરાબર રાજ્યના વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી નાનો જિલ્લો ડાંગ અને સૌથી મોટો જિલ્લો કચ્છ આવશે બરાબર ચલો નંબર એકતાલીસ તાપી નદી પર નીચેનામાંથી કયો બંધ બાંધવામાં આવે છે જવાબ આવશે ઓપ્શન ડી ઉકાઈ અને ક કાકરાપાર તાપી જે નદી છે તેના પર આ બંને બંધ બાંધવામાં આવ્યા છે ચલો બેતાલીસ ગુજરાત રાજ્યનો વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે મેં તમને અત્યારે જ કીધું કચ્છ જવાબ આવશે ઓપ્શન એ કચ્છ નીચેનામાંથી કયું ખરીફ પાકનું ઉદાહરણ નથી જવાબ આવશે ઓપ્શન ડી રાય નંબર ચુમ્માલીસ નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી જુનાગઢ ગિરનાર સુરેન્દ્રનગર ચોટીલા પંચમહાલ પાવાગઢ તો કયું જોડકું બંધ બેસતું નથી જવાબ આવશે ઓપ્શન બી બનાસકાંઠા તારંગા નંબર પિસ્તાળીસ નીચોનામાંથી રવિ પાક કયો છે રવિ પાક એટલે શિયાળાનો પાક અને આપણે અત્યારે જ થોડાક પ્રશ્નો પહેલાં જ આપણે જોયું કે ઘઉં છે એ શિયાળાનો પાક છે એથી શું ઉત્તર આવશે ઓપ્શન બી ઘઉં બરાબર રવિ પાક એટલે શું થાય તો કે શિયાળાનો પાક આગળ નંબર છેતાલીસ ગુજરાત રાજ્યનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો ફરી આવ્યો કચ્છ નંબર સુડતાલીસ નીચેનામાંથી કયું જોડકું બંધ બેસકું બેસતું નથી બનાસકાંઠા તો પાલનપુર હા બનાસકાંઠામાં પાલનપુર જ આવે બનાસકાંઠાનું મુખ્ય મથક પણ છે સાબરકાંઠા હિંમતનગર સાબરકાંઠાનું પણ મુખ્ય મથક હિંમતનગર છે ગીર સોમનાથ તો વેરાવળ તો ગીર સોમનાથની પણ મુખ્ય મથક વેરાવળ છે આથી જવાબ આવશે ઓપ્શન ડી પંચમહાલ દાહોદ આગળ નંબર અડતાલીસ નીચેનામાંથી ગુજરાતની સૌથી મોટી ડેરી કઈ છે જવાબ આવશે ઓપ્શન ડી અમૂલ ડેરી બરાબર અમૂલ ડેરીનું તો અમે ઘણી નામ સાંભળ્યું હશે બરાબર આણંદમાં બરાબર સૌથી મોટી નદી છે ગુજરાતની સૌથી સોરી નદી નહીં ડેરી ગુજરાતની સૌથી મોટી ડેરી છે અમુલ ડેરી જે આણંદમાં વસેલી છે શો નંબર ઓગણપચાસ તમે દવાખાને જાઓ છો તમને ડૉક્ટર કહે છે કે તમને પાંડુ રોગ થયો છે તો તમારામાં શાની ઉણપ હશે વિદ્યાર્થી મિત્રો જો કોઈને પાંડુ રોગ થાય તો પાંડુ પાંડુરોગનો મતલબ થાય કે લોહો જે લોહી હોય તેની કમી તો આપણાની અંદર જો આપણને પાંડુ રોગ થયો હોય તો તો આપણામાં લોહત્વની ઉણપ હશે નંબર પચાસ તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે તો આપેલા જૂથમાંથી કયા જૂથનો ખોરાક તમે લેશો વિદ્યાર્થી મિત્રો હિમોગ્લોબિન એટલે કે લોહીની અંદર જે હિમોગ્લોબિન આવેલું હોય તે વિદ્યાર્થી મિત્રો જો હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો આપણે વધારે પ્રમાણમાં ગોળ લીલા શાકભાજીવાળા લીલા પાંદડાવાળા શાકભાજી બીટ આ બધી વસ્તુ ખાવી જોઈએ તે આપણું આન્સર આવશે ઓપ્શન એ ઘોળ લીલા પાંદડાવાળા શાકભાજી અને બીટ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પર્યાવરણનો આ પાર્ટ પૂરો થાય છે જેની અંદર આપણે પચાસ પ્રશ્નો સોલ્વ કર્યા આગળ પણ હજી આપણે ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરવાના છે પર્યાવરણના બસો પચાસથી પણ વધારે અને બીજા પણ વિષય છે ગુજરાત ગુજરાતી તાર્કિક યોગ્યતા તાર્કિક ક્ષમતા કસોટી બરાબર ગણિત આ બધા વિષયોની પણ આપણે આપણી ચેનલ પર ચર્ચા કરીશું આથી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું સીઈટીને લગતા કોઈ પણ વિડીયો મૂકું તો તમને તૈયારીમાં મળી જાય અને તમે જોઈ શકો અને તમે સીઈટીને ક્લિયર કરી શકો તો વિડીયો ગમે હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને થેન્ક યુ